કર્ણાટકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 25 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. વડોદરામાં ડભોઈમાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. લીમખેડા, દાહોદ, સંખેડામાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ધોલેરા અને જાંબુઘોડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ થયો છે. 1 ઇંચથી વધુ વરસાદ થયો હોય તેવા 25 તાલુકા છે જેમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. અને સૌથી વધારે વરસાદની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ધોલેરા, જાંબુઘોડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતની. નવસારી જિલ્લા માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. નવસારીનો જીવાદોરી સમાન કેલિયા ડેમ 80% ભરાઈ ગયો છે. સિંચાઈ વિભાગે એલર્ટ લેવલ જાહેર કર્યું છે. આવતીકાલ સુધીમાં આ ડેમ ઓવરફ્લો થઈ શકે છે, એટલા માટે નીચાણવાળા 27થી પણ વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કેલિયા ડેમ ઓવરફ્લો થવાને માત્ર 1 મીટર જેટલું બાકી છે. કેલિયા ડેમમાં 280 ક્યુસેક પાણીની આવક છે. ડેમની સપાટી 111.60 મીટર સુધી પહોંચી ગઈ છે. આ ડેમનું ઓવરફ્લો લેવલ 113.60 મીટર છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના 27 ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. નવસારીવાસીઓ માટે આ સારા સમાચાર પણ કહી શકાય, કારણ કે કેલિયા ડેમ જે નવસારી જિલ્લા માટે, દક્ષિણ ગુજરાત માટે એક જીવાદોરી સમાન ડેમ છે અને તે ઓવરફ્લો થવાને હવે માત્ર 1 મીટર જેટલું બાકી રહ્યું છે. આ ડેમથી જિલ્લાના તમામ જે ખેડૂતો છે તેમને સિંચાઈનું, પિયતનું પાણી જે છે એ આપવામાં આવતું હોય છે. ગણદેવી, વાંસદા, ચીખલી આ તે 3 તાલુકા છે, એના માટે કેલિયા ડેમમાંથી પાણી મળતું હોય છે. 27 જેટલા ગામોને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન પટેલ નવસારીથી જોડાયા છે. ભાવિન, હાલ નવસારીમાં વરસાદનો કેવો માહોલ છે અને કેલિયા ડેમની સપાટી ક્યાં સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે? ચોક્કસથી પંકજ, જે રીતના જો વરસાદની વાત કરવામાં આવે તો વરસાદ આ વર્ષે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી અને જે નિષ્ણાંતો દ્વારા જ આગાહી આપવામાં આવી હતી એ મુજબ અત્યાર સુધીમાં વરસાદે નવસારી જિલ્લામાં સરેરાશ અંદાજ જો જોવા જોઈએ તો 30% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. અને વરસાદ વરસવાની સાથે જ નવસારી જિલ્લા માટે એક મહત્વના અને સારા સમાચાર જે ખેડૂતો માટે કહી શકાય છે કે નવસારી જિલ્લાનો જે વાંસદા તાલુકામાં આવેલો કેલિયા જે ડેમ છે તે ડેમ 80% સુધી ભરાઈ ચુક્યો છે. એટલે કે જે ગણદેવી, વાંસદા અને ચીખલી જે 3 તાલુકા છે પંકજ, જે 3 તાલુકાના જે 27 ગામો જે છે એ 27 ગામો માટે પીવાના અને સિંચાઈનું જે પાણી છે એ પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. અને હાલ 80% જેટલો ભરાઈ ચુક્યો છે. હજુ તો જે વરસાદની સિઝન છે એની શરૂઆત થઈ છે, એટલે હજુ આખી સિઝન બાકી છે. અને ત્યાં જ આ સારા સમાચાર સામે આવી ચુક્યા છે કે વરસાદની સિઝન શરૂઆત થઈ છે અને ત્યાં 80% સુધી ડેમ ભરાઈ ચુક્યો છે. સાથે જ જે ડેમ જે છે પંકજ, કેલિયા ડેમ એ એલર્ટ લેવલ સુધી પહોંચી ચુક્યો છે. એટલે કે જે એલર્ટ લેવલ સુધી પહોંચી ચૂકતા 27 જેટલા ગામોને એલર્ટ રહેવા માટે વહીવટીતંત્ર સૂચના આપી દેવામાં આવી છે. હાલ કેલિયા ડેમમાં 280 ક્યુસેક પાણીની આવક છે. કેલિયા ડેમની જે પંકજ જો સપાટીની વાત કરવામાં આવે તો ડેમનું ઓવરફ્લોનું જે લેવલ છે 113.60 મીટર છે અને હાલ અત્યારે કેલિયા ડેમની જે સપાટી છે 111.60 મીટર સુધી પહોંચી ચૂકી છે. એટલે કે અંદાજિત 2 થી 2.5 મીટર જેટલો ઓવરફ્લો થવામાં બાકી છે. એને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ જે 3 તાલુકાના 27 જેટલા ગામો છે એ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને જો વરસાદની સ્થિતિ આજે ઉપરવાસ અને નવસારી જિલ્લામાં જો વરસાદી માહોલ રહેશે અને વરસાદ જો સારા એવા પ્રમાણમાં પડે તો આવતીકાલે ડેમ ઓવરફ્લો થઈ શકે છે, અને જેને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. અને સાથે જે 3 તાલુકાના 27 ગામો છે પંકજ, એ 3 તાલુકાના 27 ગામોને હાલ એલર્ટ આપી દેવામાં જવાની સૂચના આપી. જી 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 તો 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ તો સપાટી 116 પર છે.